नमस्कार मित्रों, टेक फाइन रूम में आपनु स्वागत है। जो अमारो वीडियो तमने गमे तो लाइक कमेंट अने शेर करो अने बाजू में रहेल सब्सक्राइब बटन दबावो अने बाजू में रहेला बेल ने प्रेस करो जेथी कोई पण नवो वीडियो आवे नोटिफिकेशन सौथी पहेला तमने मळे। फरी वखत मोटिवेशन सब्जेक्ट में मळ्या छीए। आजनो विषय छे फौजी आर्मी मेन रखेवा सरहदी माणस घणा नामथी बोलावेला आवा ईंधना हावजड़ा जेने दिल स्पर्श कहानी ने बात करवी छे। आ विषय थी कोई नु दिल दुभाय तेवी भावना नहीं, परंतु देशना एक आर्मी मेन नी जे भावना छे तेना प्रत्येनी जे आपणामां रुचि छे ते व्यक्त करवा माटे आ वीडियो बनावेल छे। तो मित्रों, आजनो विषय फौजी। मित्रों, आ वात एक सच्च घटना छे, एमनी वात करवी ए पण एक गर्वनी वात छे। एवा महान रखेवा सौराष्ट्र पंथनो हावज जेने कहेवाय के सौराष्ट्रनो रतन शहीद देवाभाई भरवाड। हा मित्रों, तो आज एवा जिल्लानी वात करवी छे जेने देशनी रक्षा काजे जानी परवा कर्या विना पोतानी नौकरी करी। वात करीए तो बगदाणाथी नजीक ए पंखीडाना मां जेवू कर्मजा गाम। आ सौराष्ट्रनो रतन एवा देवाभाई भरवाड बायपणमां पिताની सत्र सहायता तो गुमावी दीधी અને પરિવારની જવાબદારી તેમના મોટા ભાઈ અને માતા પર આવી। મોટા ભાઈએ બકરા ચરાવી ઘરનું ગુજરાન ચલાવ્યું, માતાએ પણ તેમને સાથ આપી દેવાભાઈને ભણાવ્યા। દેવાભાઈ 10 ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કરી દેશની રખેવાળી કરવાના સપના જોવા લાગી અને આ સપનું પૂર્ણ કરવા મહેનત કરી। આખરે દેવાભાઈની મહેનત રંગ લાવી, ભરવાડ સમાજનું નામ રોશન કરી દેવાભાઈ 2007માં આર્મીમાં સિલેક્ટ થયા। ઘર સમાજ અને પરિવારની ખુશીનો પાર ન રહ્યો। જ્યારે દેવાભાઈની માતા દેવાભાઈ માતાને કહેતા કે માડી મારે તો ફોજમાં જોડાવું છે અને જો એક દિવસ હું પણ દેશની રખેવાળી કરીશ, ત્યારે મા તેને ના પાડતા અને દેવાભાઈ તેમને કહેતા માડી મરવાનું અહીં પણ છે અને ત્યાં પણ છે, જો ત્યાં જ વીરગતિ પામીશ શહીદ કહેવાશ। આવી ખમીરવંતી ખુમારીનો હાવજ આખરે પૃથ્વી પરના સ્વર્ગ એવા જમ્મુમાં તેના થયા। ઘરની બધી જ જવાબદારી દેવાભાઈ પર આવી પડી, કુટુંબ પણ સુખેથી રહેવા લાગ્યું હતું, પણ આનાથી વધારે ખુશીનો એક તહેવાર આવ્યો દેવાભાઈના જીવનમાં। ખુશી આવી કેમ કે તેમના પત્નીના શ્રીમંતનો પ્રસંગ આવવાનો હતો। આ સાંભળી દેવાભાઈ અને ઘર ખૂબ ખુશ હતું, કેમ કે દેવાભાઈ ભરવાડ પોતાના માદરે વતન આવવાના હતા। પણ એનાથી વધારે બીજી ખુશી કઈ હોય, મોટાભાઈની લાગણી અને માની મમતાનો દીપક દેવાભાઈ માદરે વતન આવવાના જ હતા, પરંતુ ભગવાન જાણે રૂઠો ન હોય તેમ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરવા લાગ્યું। 26 જાન્યુઆરી 2017 રોજ જમ્મુ કાશ્મીર પર ખૂબ જ બરફ પડવાથી હિમસ્ખલન થવા લાગ્યું। આ બવંડરમાં ઘણા દેશના વીરો આવી ગયા, જેમાંથી બચાવ દળ તેમાંથી 5 વીરોને શોધી સારવાર અર્થે આર્મી હોસ્પિટલમાં ખસેડ્યા। એમાંથી આપણા ગુજર ધરતીના 2 હાવજ, એક ગોધરા પંથક અને બીજો ભાવણ નગરીનો રતન દેવાભાઈ ભરવાડ સતત 4 દિવસ સુધી મોતની સામે જજુમી ભાવણા નગરીના હાવજ વીરગતિને પાયમાં આ સમાચાર સાંભળી સૌરાષ્ટ્ર પંથકમાં માતમ છવાયો, કેમ કે મા ભૌમની કાજે દેવાભાઈ વીરગતિને પાયમાં ને જે તારીખે દેવાભાઈ માદરે વતન આવવાના જ હતા એ આવ્યા અને દેશની શાન અને તિરંગામાં લપેટાય। દેવાભાઈને પોતાના વતનમાં લગાવ્યા, જે હજારો લોકોની ભીડ વચ્ચે લશ્કરી સન્માન આપી દેવાભાઈના અંતિમ સંસ્કાર કર્યા। દેશથી દૂર રહેનારા અને મા ભૌમની રક્ષા કરનારા તમામ જવાનો માટે દેશને ગર્વ હોવો જોઈએ, કેમ કે પોતાનો પરિવાર ઘરમાં ઘર અને મોબાઈલની દુનિયાને અલવિદા કહી મા ભૌમને કાજે જીવ દેનારા ઘણા ગાંઠા જ મળે। આ તમામ વીર શહીદો અને જવાનોને ટેક ફાઇન વતી દિલથી સેલ્યુટ કરું છું, કેમ કે ધર્મ ધીંગાણે જેના માથડા કપાણા એના પાયા થઈને પૂંજાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ, આવી વાતો કરતા દુરાભાયા કાગ યાદ આવે, કેમ કે મસાદર તરણીનો એ કવિ શાસ્ત્ર લખ્યું છે, જે ધર્મ ધીંગાણે જેના માથડા કપાણા એના પાયા થઈને એને પૂંજાવું હતું પણ ક્યારેય એને કડવૈયા ઠાકોરજી નહોતું થવું, એવા મારા હિન્દના હાવજોને કોટી કોટી વંદન, જય હિન્દ। મિત્રો, વિડીયો જો ગમ્યો હોય તો અવશ્ય લાઈક કરો અને જો કોઈ ક્ષતિ જણાય તો કોમેન્ટ કરી અને અમને જાણ કરો, જેથી અમે અવનવા આવાજ વીરગતિ અને મોટિવેશનના વિડીયો તમારી સમક્ષ રજૂ કરી શકીએ। જય હિન્દ।